કેમ છો મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 3 જોવાના છીએ અને પાઠ 3 ની અંદર આપણે આગળના પ્રશ્નો લેવાના છીએ. એ પહેલા તમને ખાસ કહેવાનું કે જો બાળકો તમને આ પુસ્તક કે જે રંગીન અને ચિત્રો સાથે ખૂબ જ મજા આવે તેવું છે તે તમારે ખરીદવું હોય તો તમે આ પુસ્તક મેળવવા માટે 93274-3850 આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી તમે તમારું બુકિંગ નોંધાવી શકો છો. લોકડાઉન ખુલતા બાદ તમને પુસ્તક મળી રહેશે. ચાલો તો આપણે આપણા પ્રશ્નો તરફ આગળ વધીએ. ગઈ વખતે આપણે મોહેંજોદડોમાં મકાન અને ગટર યોજના વિશે વાત કરી હતી તથા સ્નાનાગાર અને જાહેર મકાન વિશે વાત કરી હતી. આજે આપણે જોઈશું પ્રાચીન નગરના એક નગર હડપ્પાનો પરિચય આપો. પ્રાચીન ભારતના એક નગર હડપ્પાનો પરિચય આપો. તો ઈસવીસન 1921માં ક્યારે? ઈસવીસન 1921માં જ્હોન માર્શલ, સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના નેતૃત્વ હેઠળ દયારામ સહાની નામના જે ભારતીય પુરાતત્વવિદ છે તેમણે પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલ હડપ્પા પાસેથી ખોદકામ દરમિયાન ભારતીય નગર સભ્યતાના અતિ પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા. આ અવશેષો કોને મળી આવ્યા હતા? દયારામ સહાનીને. તે કોણ હતા? ભારતીય પુરાતત્વવિદ હતા. અને કોના નેતૃત્વ હેઠળ તે કામ કરી રહ્યા હતા? સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના નેતૃત્વ હેઠળ. આ હડપ્પા નગર જે છે તે ક્યાંથી મળી આવ્યું હતું? પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં મળી આવ્યું હતું. બરાબર. આ રીતે બાળકો આપણે દરેક શબ્દો છે, દરેક વાક્ય છે તેની અંદરથી પ્રશ્નો બનાવી અને યાદ રાખવાનું છે. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ પણ કહેવાય છે. કઈ સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ પણ કહેવાય છે? તો સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે તેને હડપ્પીય સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. હડપ્પા પાસેથી પાષાણ અને તાંબાના ઓજારો, પથ્થર, પાષાણ એટલે પથ્થર, એટલે કે પથ્થર અને તાંબાના ઓજારો અને અન્ય ચીજ વસ્તુઓ મળી આવ્યા છે. તેથી હડપ્પીય સંસ્કૃતિને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહેવાય છે. હડપ્પીય સંસ્કૃતિને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ શા માટે કહેવાય છે? કારણ કે હડપ્પીય સંસ્કૃતિમાંથી તાંબા અને પાષાણના ઓજારો અને અન્ય ચીજવસ્તુ મળી આવી હતી અને તેથી હડપ્પીય સંસ્કૃતિને તામ્ર અને પાષાણ યુગની સંસ્કૃતિ કહેવામાં આવે છે. હડપ્પીય સમયની નગર રચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વકની હતી. આપણે ગઈ વખતે જે આપણે જોયું તે પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે ભારતના પ્રાચીન નગરો છે તે ખૂબ જ સુંદર આયોજન ધરાવતા હતા. અહીંથી મળેલા મોટા કોઠારો અને કિલ્લાઓ ખૂબ નોંધપાત્ર હાજરી પૂરે છે કે ખરેખર ભારતનું જે પ્રાચીન સ્થાપત્ય કળા હતી એ જબરદસ્ત હતી. હડપ્પીય સંસ્કૃતિના લોકો અલંકારો પહેરવાના શોખીન હશે તેવા પણ પુરાવા અહીંયા જોવા મળ્યા છે. એટલે કે લોકો જે છે તે અલંકારો પહેરતા હશે, તેમના અલંકારોના કેટલાક ચિત્રો અહીં આપેલા છે. હાલમાં જો આ ચિત્રો જે છે તે થોડા વાયરલ કરવામાં આવે તો અત્યારે આ લેટેસ્ટ ફેશન બની જાય એવા તો એ લોકો ત્યારે અલંકારો પહેરતા હતા. બરાબર. તો જે આ હડપ્પા નગર છે એમનો આપણે પરિચય જોયો. ફરીથી એકવાર ધ્યાન રાખજો કે તેની શોધ કોણે કરી હતી? તો તેની શોધ દયારામ સહાનીએ કરી હતી કે જે ભારતીય પુરાતત્વવિદ હતા. જ્હોન માર્શલ અને કર્નલ મેકેના નેતૃત્વ હેઠળ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં જે હડપ્પા નગર સભ્યતા મળી આવી હતી અને તેને સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો જે છે એ હડપ્પા પાસેથી મળતા તેને હડપ્પીય સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે અને તેને તામ્રપાષાણ યુગની સંસ્કૃતિ કહેવાય છે કારણ કે પાષાણ અને તાંબાના ઓજારો પણ ત્યાંથી મળ્યા હતા. હડપ્પીય સમયની નગર રચના જે છે તે વ્યવસ્થિત અને આયોજનપૂર્વક છે જેમાં મોટારો કોઠારો કિલ્લાઓ જોવા મળતા હતા અને લોકો અલંકારો પહેરવાના શોખીન હશે. ચાલો હવે ત્યારબાદનો જે પ્રશ્ન છે તે છે ધોળાવીરા વિશે માહિતી આપો. શું પ્રશ્ન છે? ધોળાવીરા વિશે માહિતી આપો. તો બાળકો
પહેલા આપણે એ જોઈ લઈએ કે ધોળાવીરા આવેલું છે ક્યાં. તો ધોળાવીરા ભુજ થી 140 કિલોમીટર દૂર, લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં આવેલું છે. બરાબર છે. ક્યાં આવેલું છે? ભુજ, ભચાઉ તાલુકો, મોટું રણ, ખદીર બેટ. બરાબર છે, આટલું યાદ રાખજો. હવે હડપ્પા નગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે. બરાબર છે. ધોળાવીરા શું છે? તે હડપ્પા સંસ્કૃતિનું સમકાલીન, સમકાલીન એટલે જ્યારે હડપ્પા નગર ત્યાં હતું ત્યારે સમકાલીન ધોળાવીરા અહીંયા ગુજરાતમાં હતું. બરાબર. હડપ્પા છે તે પંજાબની અંદર હતું ત્યારે તે જ સમયમાં હડપ્પા નગરનું સમકાલીન એટલે કે ધોળાવીરા અહીં ગુજરાતમાં હતું. ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંના ટિંબાનું સર્વેક્ષણ કર્યું હતું. તે પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કે જે ભારતની પુરાતત્વ જે વિદ્યા છે, બરાબર, તેની મુખ્ય સંસ્થા છે કે જે આખા દેશની આવી બધી જે આપણા સાંસ્કૃતિક અને જે એમ કહેવાય કે વારસો હોય તેનું આ સર્વેક્ષણ કરે છે અને તેની કાળજી રાખવાનું કામ કરે છે. તેના અધિકારીઓ એ અહીં સંશોધન કર્યું હતું. બરાબર છે. અને ઈસવીસન 1990માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું. બાળકો, અહીંયા ખોદકામમાં વિશેષ એ માટે લખ્યું છે કે અહીંયા ખોદકામ કરતી વખતે થોડી કાળજી લેવી પડે છે. ગમે તેમ આપણે પેલો ડોગરો ખોદતા હોય એવી રીતે ન ખોદવાનું હોય. બરાબર છે. એટલે અહીંયા વિશેષ ખોદકામ કહ્યું છે કે ખોદતા ખોદતા કોઈ સારો અવશેષ હોય એ નાશ પામી જાય એવી રીતે ના ખોદવાનું હોય. બરાબર છે. ચાલો ત્યારબાદ આપણે જોઈએ કે ધોળાવીરાનો મહેલ જે છે તે કિલ્લા અને તેની દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીં મળ્યા છે. મતલબ ત્યારે પણ લોકો મહેલ, કિલ્લા અને દિવાલો છે તેને રંગ કરતા હતા. નગરની કિલ્લેબંધી ખૂબ જ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલો વાળી છે. એટલે પેલા બોલીવુડની દિવાલો નહીં, આમ ધીકો મારે નાખી દિવાલ તૂટી જાય એવી નહીં, જબરદસ્ત મજબૂત દિવાલો હતી. આ દિવાલો બનાવવામાં પથ્થર, ઈંટો અને માટીનો ઉપયોગ થયેલો છે. દિવાલો શેની બનેલી હતી? પથ્થર, ઈંટો અને માટી. નગરમાં જે પીવાનું પાણી છે તે ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી, જબરદસ્ત. અત્યારે જે પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા અત્યારે જે સુરતમાં આપણે જોઈ શકીએ છીએ, બરાબર, રાજ્યોમાં બધે અહીંયા આધુનિક સમયમાં જોઈ શકીએ છીએ, તેવી સુરક્ષા ત્યારે હતી કે નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ થઈને આવતું. બરાબર. પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા પણ કેવી છે? અદભુત છે. તો આપણે કયો સવાલ જોયો બાળકો? બીજો સવાલ, ધોળાવીરા વિશે માહિતી આપો. ક્યાં છે? ભુજથી 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં. તે હડપ્પા નગરનું સમકાલીન છે. સમકાલીન એટલે જે સમયમાં પંજાબમાં હડપ્પા નગર બન્યું એ જ સમયમાં ગુજરાતમાં અહીંયા શું બન્યું હતું? ધોળાવીરા બન્યું હતું. બરાબર. ગુજરાતના રાજ્યના જે પુરાતત્વ ખાતાએ છે ટિંબાનું સર્વેક્ષણ કર્યું હતું. એ પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના જે અધિકારીઓ છે તે અહીંયા જોવા આવ્યા હતા. ઈસવીસન 1990માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું. મહેલ, કિલ્લા અને દિવાલોને રંગ કરવામાં આવતો. નગરની કિલ્લેબંધી ખૂબ જ મજબૂત હતી. દિવાલો શેની બનતી? પથ્થર, ઈંટો અને માટીની બનતી. નગરમાં પીવાનું પાણી જે છે તે ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી. આ રીતે એક અદભુત નગર ધોળાવીરા હતું. ચાલો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તો ત્યારબાદનો જે પ્રશ્ન, આજનો છેલ્લો પ્રશ્ન છે, લોથલ ભારતનું અગત્યનું બંદર હતું સમજાવો. શું? લોથલ ભારતનું અગત્યનું બંદર હતું સમજાવો. તો લોથલ વિશે આપણે વાત કરી રહ્યા છીએ કે લોથલ છે ક્યાં આવેલું છે, સૌ પ્રથમ તેનું સ્થાન ક્યાં છે, તે સ્થળ કયા સ્થળે આવેલું છે. તો સ્થાન, તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. લોથલ ક્યાં આવેલું છે? અમદાવાદ જિલ્લાના, રાજ્ય કયું ખબર ને? ગુજરાત. ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં. તે ક્યાંથી કેટલું દૂર? તો કે ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર છે. ક્યાંથી? ખંભાતના અખાતથી કેટલું દૂર છે? 18 કિલોમીટર દૂર છે. લોથલમાં મકાનોમાં ઉપરા ઉપરી 3 થર મળ્યા છે. એનો મતલબ એમ કે 3 માળના મકાનો હોવા જોઈએ.
લોથલના પૂર્વ છેડે ઊંચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે વહાણ લાંગરવા માટેનો એક મોટો ધક્કો ગોદી એટલે કે ડોકયાર્ડ મળી આવ્યો છે કે અહીંયા વહાણ લાંગરવા માટે એક આ વિસ્તાર આખો મળી આવ્યો લોથલની અંદર આ ધક્કામાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવ ઉતારવામાં અહીંયાથી આવતો બરાબર અહીંયા ચિત્રની અંદર આપણે આસાનીથી જોઈ શકીએ છીએ ગોદામોમાં વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજવસ્તુઓ રાખવામાં આવતી અહીંયા ગોદામ દર્શાવેલું છે આ વખાર છે અહીંયા જે સામાન છે ઉતરીને અહીંયા જતો અને અહીંયાથી ઉતારીને પેલા જહાજની અંદર વહાણની અંદર ભરવામાં આવતો જોયું ને કેટલું જબરદસ્ત આપણી આ લોથલની સંસ્કૃતિ લોથલ એ સમયે સિંધુ ખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર અગત્યનું બંદર અને વેપારી મથક હતું અહીંયા જે હતું શબ્દ છે તે ખરેખર ખૂબ જ દુઃખ પહોંચાડે તેવો છે કારણ કે આપણે આપણા જે સંસ્કૃતિના કેટલા શહેરો વિશે અત્યારે આપણે હતું 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 ભણતા આવ્યા છીએ કોઈ પણ વિસ્તાર જે શહેર અથવા દેશની સંસ્કૃતિ ત્યારે જ ટકે જો આપણે તેને ટકાવવામાં મદદરૂપ થઈએ બાળકો આપણે આપણી સંસ્કૃતિને નહીં ભૂલવાની અહીંયા જ્યાં જ્યાં સંસ્કૃતિમાં હતું શબ્દ લાગે ને ત્યાં એક સંસ્કૃતિ નહીં કરોડો લોકોના જીવનના અનુભવો નાશ પામે છે તેમણે આ કેટલો વિકાસ તે સમયે કર્યો હશે કેટલું આ બધું બનાવેલું હશે ત્યારે તો એવી ટેકનોલોજી પણ નહોતી છતાં પણ આવા વખારો જહાજો અને આ વેપાર બધું જોઈને આશ્ચર્ય થાય તેવું છે ફરીથી જોઈ લઈએ કે લોથલ જિલ્લા જે લોથલ છે તે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવ અને સરસ્વતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે ખંભાતના કાંઠે 18 કિલોમીટર દૂર છે ઉપરાપરી 3 થર મકાનોમાં જોવા મળ્યા હતા ત્યાં એક ડોકયાર્ડ પણ બનાવવામાં આવ્યું હતું જ્યાં વાહન જે છે તે સામાન ઉતારવા અને ચડાવવા માટે ઉભો રહ્યો અને જે સામાન છે તેને સાચવવા માટે અહીંયા સુરક્ષિત કરવામાં આવેલું હતું ગોદામો બનાવવામાં આવેલ હતા લોથલ એ સમયે સિંધુ ખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર અગત્યનું બંદર અને વેપારી મથક હતું ચાલો બાળકો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે તમને ખાસ જણાવવાનું કે સેવક એજ્યુકેશનની ચેનલ જે છે તેને તમે સબસ્ક્રાઇબ કરજો સાથે બાળકો જો તમને આ વિડીયો ભણવાની મજા આવતી હોય તો કોમેન્ટ કરજો અને તમારા સૂચનો આપજો જો તમારે કોઈ બીજો વિષય જે છે તે ભણવામાં કઈ તકલીફ પડતી હોય અને તમારા પ્રશ્નો હોય તો પણ તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો ખૂબ ખૂબ આભાર જય હિન્દ વંદે માતરમ સેવક એજ્યુકેશન ફરીથી તમારું હાર્દિક સ્વાગત કરશે અને વિડીયો બનાવતા રહીશું ખૂબ ખૂબ આભાર જય હિન્દ વંદે માતરમ